નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના ગુજરાતી વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના પાઠ નંબર ચારના ભાગ એક અંતરિક્ષમાં સંતા કુકડીની ગાલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ગુજરાતી એટલે કે પલાસ વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન્સ મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તેમજ દોસ્તો ધોરણ છના ગુજરાતી એટલે કે પલાસ વિષયના જે પીડીએફ છે બધા જ પાઠના સોલ્યુશનની ગાલા સ્વાધ્યભૂતિની તે આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ તમામ પીડીએફનો અભ્યાસ કરી લેજો તેમજ આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને તમારે જે પણ વિષયના જે પણ પાઠના વિડીયોના સોલ્યુશનની લિંક જોઈતી હોય તે તમે વોટ્સઅપ પર પ્રાપ્ત કરી શકો ચાલો તો શરૂ કરીએ ધોરણ છના ગુજરાતી વિષય એટલે કે પલાશ વિષયના પાઠ નંબર ના ભાગ એકનું સંપૂર્ણ સોલ્યુશન ગાલા સ્વાધ્યાયપોથીના પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ છોટુને ને એની મમ્મીએ શા માટે ટોક્યો હતો ઉત્તર છોટું ભોયરામાં જવાના વિકટ રસ્તે જતો હતો તેથી તેની મમ્મીએ તેને ટોક્યો હતો બીજો સવાલ ભોયરાના રસ્તે જવાની કોને મનાઈ હતી ઉત્તર નક્કી કરેલી ખાસ વ્યક્તિઓને બાદ કરતાં બાકીનાઓને ભોયરામાં રસ્તે જવાની મનાઈ હતી ત્યાર પછી ત્રીજો સવાલ માનું ધ્યાન નથી એમ જોઈને છોટુએ શું કર્યું ઉત્તર માનું ધ્યાન નથી એમ જોઈને છોટુએ એના પપ્પાને સિક્યુરિટી પાસ તેમના કોટના ખિસ્સામાંથી સરકાવી લઈને ભોયરા ભણીનો રસ્તો પકડ્યો ચોથો સવાલ ભોયરાનો રસ્તો કેવો હતો તો ઉત્તર ભોયરાનો રસ્તો બોગદા જેવો હતો અંદર બત્તીઓ હતી અને સામે એક બંધ દરવાજો આગળનો માર્ગ રૂંધીને ઊભો હતો ત્યાર પછી પાંચમો સવાલ છોટુને શાની ખબર ન હતી ઉત્તર પોતાની આજુબાજુ ડોકાઈ રહેલા નિરીક્ષક યંત્રોની છોટુને ખબર ન હતી છઠ્ઠો સવાલ કેન્દ્રીય કચેરીના યંત્રે શાની ચકાસણી કરી ઉત્તર કેન્દ્રીય કચેરીના યંત્રે બટકી અમથી શંકાસ્પદ વ્યક્તિની ચકાસણી કરી સાતમો સવાલ એક સામટા દસ ગણવેશધારી કોની સામે આવીને ઊભા રહ્યા ઉત્તર એક સામટા દસ ગણવેશધારી છોટુની સામે આવીને ઊભા રહ્યા ત્યાર પછી આઠમો સવાલ છોટુના પપ્પા એની બહારે ક્યારે આવ્યા ઉત્તર દસ ગણવેશધારી જ્યારે છોટુને ઘેર મૂકી ગયા ને એની મમ્મીએ કડક શબ્દોમાં એનો ઉઘડો લીધો ત્યારે છોટુના પપ્પા એની બહારે આવ્યા ત્યાર પછી નવમો સવાલ ખંતથી ભણવું પડે ને મા બાપનું કહ્યું કરવું પડે એ વાક્ય કોનું હતું ઉત્તર ખંતથી ભણવું પડે ને મા બાપનું કહ્યું કરવું પડે એ વાક્ય છોટુની મમ્મીનું હતું દસમો સવાલ ટુકડીના મોવડીએ ટીવીના પડદા તરફ શા માટે આંગળી ચિંધી ઉત્તર ટુકડીના મોવડીએ ટીવીના પડદા પરના ટપકા તરફ ધ્યાન દોરવા માટે આંગળી ચિંધી અગિયારમો સવાલ ટીવીના પડદા પર દેખાતા ટપકા અંગે મોવડીને સી દ્રઢ શંકા છે ઉત્તર ટીવીના પડદા પર દેખાતા ટપકા અંગે મોવડીને દ્રઢ શંકા છે કે તે અવકાશયાન જ છે ત્યાર પછી બારમો સવાલ નંબર એક પાસે શી જવાબદારી હતી નંબર એક પાસે વસાહતના સંરક્ષણની જવાબદારી હતી ચૌદમો સવાલ છોટુના જીવનનો અગત્યનો દિવસ ક્યારે ઉગ્યો ઉત્તર જ્યારથી એક નંબરનું યાન સ્પષ્ટ દેખાતું હતું તે કંટ્રોલ રૂમમાં છોટુના પપ્પા તેને લઈ આવ્યા તે દિવસ તેના જીવનનો અગત્યનો દિવસ હતો પંદરમો સવાલ યાનમાંથી શું બહાર આવતું દેખાયું તો યાનમાંથી એક લંબાતો જતો હાથ બહાર આવતો દેખાયો સોળમો સવાલ છોટુના પપ્પાએ તેને લપડાક કેમ મારી ઉત્તર છોટુએ નિયંત્રણ બોર્ડની મેનલ પરનું લાલ બટન દબાવ્યું તેથી તેના પપ્પાએ તેને લપડાક મારી સાતમો સત્તરમો સવાલ નાસાનું આખું નામ એટલે કે ફૂલ ફોર્મ શું છે તો નાસાનું આખું નામ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન છે અઢારમો સવાલ નાસાએ મંગળ પર મોકલેલ અવકાશયાનનું નામ શું હતું તો નાસાએ મંગળ પર મોકલેલ અવકાશયાનનું નામ વાઇકિંગ વન હતું મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનમાં તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફઓ મેળવી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીની દરેક પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન દરેક પાઠની સ્વાધ્યયન પોથીના સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્નપત્રના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફો તમે અહીંથી મેળવી શકશો તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો તમારા દોસ્તો મિત્રો ભાઈબંધો સગા સંબંધીઓ જે ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તેમને પણ જરૂરથી આ એપ્લિકેશન વિશે જણાવજો જેથી કરીને તેઓ પણ આ પીડીએફનો અભ્યાસ કરી શકે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ મંગળના ભોયરામાંથી સપાટી પર જનારે કઈ કઈ તૈયારી કરવી પડે તો ઉત્તર મંગળના ભોયરામાંથી સપાટી પર જનારે નીચે મુજબ તૈયારી કરવી પડે મંગળ પર પ્રાણવાયુ નથી તેથી ખાસ પ્રકારનો સ્પેસ સૂટ પહેરીને જવું પડે જેમાંથી શ્વાસ લેવા પ્રાણવાયુ મળી શકે અને અતિશય ઠંડીથી રક્ષણ મળે ચાલવા માટે ખાસ પ્રકારના બૂટ પહેરવા પડે હરવા ફરવા માટે પણ તાલીમ લેવી પડે ત્યાર પછી બીજો સવાલ મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી કેમ ચાલે છે ઉત્તર મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી ચાલે છે કારણ કે યંત્રવિદ્યાની મદદ લઈને જમીન નીચે કૃત્રિમ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે યંત્રવિદ્યાની મદદથી સૂર્યપ્રકાશના ઉપયોગથી ત્યાંનું લોકોનું જીવન સરળ બનાવવામાં આવ્યું છે ત્યાર પછી ત્રીજો સવાલ માંગલિક વિજ્ઞાનીઓને અવકાશયાનને નકામું બનાવવામાં શું જોખમ લાગે છે માંગલિક વિજ્ઞાનીઓને અવકાશયાનને નકામું બનાવવામાં જોખમ લાગે છે કારણ કે યા નકશામાં સોરી નકામાં થતા વેત તેના મોકલનારાઓને માંગલિક વિજ્ઞાનીઓના અસ્તિત્વની ખબર પડી જાય ચોથું વાઇકિંગ વન મંગળ પર શા માટે આવે છે તેનું શું પરિણામ આવે છે વાઇકિંગ વન મંગળ પર ત્યાંની માટીના નમૂના એકઠા કરે છે એ નમૂનાના અભ્યાસ દ્વારા લાલ ગ્રહ ઉપર જીવસૃષ્ટિ છે કે નહીં તે જાણી શકાય પણ આશા ઠગારી નીવડી વાઇકિંગના પ્રયત્નો પછી ઉત્તર નકારાત્મક મળ્યો પૃથ્વી પરના વૈજ્ઞાનિકોને મંગળ પર જીવસૃષ્ટિ હોવાનો કોઈ પુરાવો મળ્યો નથી ત્યાર પછી જોઈએ પાંચમો સવાલ તમે પૃથ્વી પરના વિજ્ઞાનીઓની સમિતિમાં હોત તો વાઇકિંગ વનના અભિયાન બાબતે શું કર્યું હોત ઉત્તર હું વિજ્ઞાની નથી છતાં પણ વિજ્ઞાનીઓની સમિતિમાં હોત તો વાઇકિંગ વનમાં એવા સેન્સરો પણ લગાવે કે જે અમુક કિલોમીટર સુધીમાં ક્યાંય પણ જીવ હોય તો બતાવે ત્યાર પછી છઠ્ઠો સવાલ છોટું ફરીવાર ભોયરામાંથી બહાર જવાની ભૂલ ન કરે એ માટે એના પપ્પાએ શું કર્યું ઉત્તર છોટું ફરીવાર ભોયરામાંથી બહાર જવાની ભૂલ ન કરે એ માટે એના પપ્પાએ ખૂબ પ્રેમથી એને ખરી વાત સમજાવી એમણે કહ્યું કે પોતે જ્યાં કામ કરવા જાય છે તે જગ્યાઓ જમીનથી ઘણી ઉપર આવેલી છે સામાન્ય માણસને ત્યાં જવાની છૂટ નથી કારણ કે ત્યાંના વાતાવરણમાં તે જીવી શકે નહીં ત્યાર પછી જોઈએ સાતમો સવાલ છોટુના અપેક્ષિત ઉત્તરનો એના પિતાએ શો ઉત્તર આપ્યો તો જોઈએ ઉત્તર છોટુના પિતાએ કહ્યું કે પોતે જમીન પર ખાસ પ્રકારના સ્પેસ શૂટ પહેરીને જાય છે એમાંથી એમને પ્રાણવાયુ મળે છે એ ખાસ પ્રકારના બૂટથી ચાલી શકાય છે બહારની અતિશય ઠંડી સામે એમનું રક્ષણ થાય છે ત્યાં હરવા ફરવા અંગે ખાસ તાલીમ અપાય છે ત્યાર પછી જોઈએ આઠમો સવાલ ટીવીના પડદા પરના ટપકા વિશે મોવડીએ શો ખુલાસો કર્યો ઉત્તર ટીવીના પડદા પરના ટપકા વિશે ખુલાસો કરતા મોવડીએ કહ્યું કે તે આકાશમાંના તારા નથી કેટલાક કલાક દરમિયાન એનું સ્થાન બદલાતું હોવાનું આપણું કમ્પ્યુટર જણાવે છે કમ્પ્યુટરના મત મુજબ તે વસ્તુ પૃથ્વીની દિશામાં આવી રહી છે ત્યાર પછી નવમો સવાલ વ્યાપક એટલે કે વ્યવસ્થાપક સમિતિની બેઠકના અધ્યક્ષ યાન વિશે શું કહ્યું ઉત્તર વ્યવસ્થાપક સમિતિની બેઠકના અધ્યક્ષ યાન વિશે કહ્યું એક યાન આસપાસ ચક્રાઓ લે છે બીજું હજી દૂર છે પરંતુ આવે છે અહીં જ આ યાનો પડોશના ગ્રહમાંથી આવતા હશે તેમ આપણા કમ્પ્યુટરને લાગે છે આપણે શા પગલાં લેવા તે નક્કી કરવું જોઈએ ત્યાર પછી દસમો સવાલ વસાહતના સંરક્ષણ સંરક્ષક નંબર એ અવકાશયાન વિશે શું કહ્યું વસાહતના સંરક્ષક નંબર એ અવકાશયાન વિશે કહ્યું કે તેમને અવકાશમાં જ નકામા બનાવી દઈ નીચે ઉતરવાના યંત્રો આપણી પાસે નથી પણ એમની મેળે નીચે ઉતરી આવે ને પછી તેમને નકામાં બની દેવાનું સામર્થ્ય આપણી પાસે છે મને મળતી માહિતી મુજબ તેમાં માત્ર યંત્રો જ છે કોઈ જીવ નથી ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ટૂંકમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ છોટું માટે ભોયરામાં જવાનો શા માટે પ્રતિબંધ હતો ઉત્તર સામાન્ય માણસને ભોયરામાં જવાની છૂટ નથી કારણ કે ભોયરાનો રસ્તો જમીન પર નીકળતો હતો જમીન પરના વાતાવરણમાં તે જીવી ન શકે ત્યાં જેવા ખાસ પ્રકારના સ્પેસ શૂટ અને બૂટ પહેરવા પડે ત્યાં હરવા ફરવા માટે ખાસ તાલીમ લેવી પડે ત્યાં ઠંડી અતિશય હોય છે છોટું પાસે આમાંનું કશું હતું નહીં તેથી તેને ભોયરામાં જવાનો પ્રતિબંધ હતો ત્યાર પછી બીજો સવાલ મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે શી માહિતી આપે છે જોઈએ ઉત્તર મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે નીચે પ્રમાણે માહિતી આપે છે કે અવકાશયાનને અવકાશમાં જ નકકામાં બનાવી દઈને નીચે ઉતરવા હોય તો તે માટેના યંત્રો આપણી પાસે નથી પણ પોતાની મેળે નીચે ઉતરી આવે તો પછી તેને નકામાં બનાવી દેવાનું સામર્થ્ય આપણી પાસે છે મને મળેલી માહિતી મુજબ આ યંત્રોની અંદર માત્ર યંત્રો છે કોઈ જીવ નથી ત્યાર પછી ત્રીજો સવાલ યંત્રિક્ષમાં સંતા કુકડી વાર્તાના આધારે મંગળ વિશે પાંચ વાક્ય લખો તો મંગળ જે છે તે ખૂબ જ ઠંડો ગ્રહ છે આથી ખાસ પ્રકારના સ્પેસ સૂટ અને બૂટ વગર ત્યાં રહેવું કે ચાલવું શક્ય નથી પૃથ્વીના વૈજ્ઞાનિકોએ મંગળ ઉપર અભ્યાસ કરવા માટે અવકાશયાન મોકલ્યું હતું તેણે લીધેલા માટીના નમૂના નમૂનાના અભ્યાસને આધારે જાણવા મળ્યું કે ત્યાં જીવસૃષ્ટિ પણ નથી ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નજીકના અર્થ દર્શાવતા વિકલ્પ સામે ખરાની નિશાની કરો એમાં પહેલું ખાસ વ્યક્તિઓને બાદ કરતા બાકીનાઓ માટે ત્યાં જવાની મનાઈ હતી ત્યાં એટલે તો જવાબ આવશે ભોયરામાં જવાના રસ્તા તરફ ત્યાર પછી બીજું ખિસ્સામાંથી પાસ કાઢીને યોગ્ય ખાનામાં ખોસતા તો જવાબ આવશે બારણા ઉઘડી ગયા ત્રીજું પ્રાણવાયુ માટે ઠંડી સામે રક્ષણ માટે તેમજ ચાલવા માટે શાનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે સ્પેસ સૂટનો ત્યાર પછી પાંચમું છોટું એ કેટલી વાર તને વાક્ય પપ્પાનું નહીં માનું હતું છોટું કેટલી વાર તને એથી લઈ અને વાક્ય પપ્પાનું નહીં માનું હતું સુધીની વાર્તા વાંચો ને પ્રશ્નોના એક શબ્દમાં ઉત્તર લખો તો પહેલું ભોયરાના રસ્તે કેવા માણસોને જવાની છૂટ હતી તો જવાબ આવશે ખાસ વ્યક્તિઓને બીજું છોટુંને મોટા થઈને કોના જેવું કામ કરવું છે તો જવાબ આવશે પપ્પા જેવું ત્રીજું નિરીક્ષક યંત્રો કેવી પરિસ્થિતિના ફૂટા પાડે તો જવાબ આવશે શંકાસ્પદ ચોથું છોટુંનો પરિવાર કેવા વાતાવરણમાં જીવે છે તો કૃત્રિમ અને પાંચમું માણસ સ્પેસ્યૂટ વિના મંગળના મંગળની જમીન ઉપર જાય તો શું થાય તો જવાબ આવશે મૃત્યુ ત્યાર પછી પ્રશ્ન નંબર છ બીજા દિવસે છોટું પપ્પાને લઈ અને પૃથ્વી પરના વિજ્ઞાનીઓને સાંપડ્યો નહીં સુધીની વાર્તા વાંચો શું કહ્યું તો શું થયું તે ખાલી જગ્યામાં લખો ઉદાહરણ તરીકે શું કર્યું તો કે મોડીએ મીટિંગ બોલાવી શું થયું તો કે મોવડીને ટીવી પર એક ટપકું દેખાયું ચાલો પહેલું શું કર્યું તો છોટુએ નિયંત્રણ બોર્ડની મેનલ પરનું લાલ બટન દબાવ્યું અને શું થયું તો કે પપ્પાએ છોટુને લપડાક લગાવી ચાલો ત્યાર પછી બીજું શું કર્યું તો કે વાઇકિંગ યાનનો યાંત્રિક હાથ સરખો કરાયો તો શું થયું તો કે અજાણ્યા કારણોસર વાઇકિંગ યાનના યાંત્રિક હાથમાં બગાડ પેદા થયો છે ચાલો ત્રીજું જોઈએ તો એમાં શું થયું તો કે યાનના યાંત્રિક હાથનું હલન ચલણ અટકી ગયું તો શું કર્યું હતું તો કે નાસાના તંત્ર નાસાના તંત્રશોએ રિમોટ કંટ્રોલ વડે યાનમાં પેદા થયેલા બગાડ સુધારી લીધો ત્યાર પછી ચોથું શું થયું તો કે મંગળ પર જી હોવાનો રજ માત્ર પુરાવો પૃથ્વી પરના વૈજ્ઞાનિકોને સાંપડ્યો નથી તો શું કર્યું હતું તો કે વાયકિંગ વન યાને મંગળના પડ ઉપરથી માટીના નમૂના એકઠા કર્યા ત્યાર પછી પ્રશ્ન નંબર સાત આપેલા શબ્દોના અર્થવાળા નજીકના અર્થવાળો લાગતો હોય એવા શબ્દો ઉપર ચોરસ કરો તો એમાં કટોકટી તો એમાં સમય જવાબ આવશે વધારે મુશ્કેલ સમય રજ માત્ર એટલે એમાં આવશે જરાક વસાહત એટલે રહેવા માટેની જગ્યા અને યથાસ્થાન એટલે કે જ્યાં હોય ત્યાં ત્યાર પછી પાંચમું આપણે જોઈએ જીવસૃષ્ટિ તો કે સજીવોનું સહજીવન ત્યાર પછી વહારે આવવું એટલે કે મદદ કરવી અને નિરીક્ષણ એટલે કે ધ્યાનથી જોવું મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરી છે આ એપ્લિકેશન પર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતી દરેક પાઠના સ્વાધ્યાય દરેક પાઠની સ્વાધ્યનપોથી દરેક પાઠના ગાલા સ્વાધ્યાયપોથી દરેક પાઠની પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાને તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો તમારા દોસ્તો અને મિત્રોને પણ જણાવજો જેથી કરીને તેઓ પણ એપ્લિકેશનનો અભ્યાસ કરી શકે અને પરીક્ષામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે આપણી આ ચેનલ ઉપર ગાલા સ્વાધ્ય પૂથીના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન્સ મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર મળી જશે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો તમારા દોસ્તો અને મિત્રોને પણ જાણ કરજો